ભરવાડ યુવક પોતાનું એક્ટિવા લઈને જતા હતા ત્યારે તેમને હડફેટે લઈને અકસ્માત નિપજાવી કાર ચાલક નાસી છૂટ્યો હતો અને ગંભીર ઈજા પહોંચતા બાઇક સવારને ને એકસો આઠ માં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા નજરે જોનારામાંથી બે વ્યક્તિએ કારનો પીછો કરીને પકડી પાડી સિક્કા પોલીસ સ્ટેશન લઈ જઈને સોંપી દીધો હતો કાર ચાલકે દારૂનો નશો કરેલ હતો અને તેનું નામ સંજય કુમાર સિંઘ અને તે સિક્કા ગામે આવેલ રિલાયન્સમાં નોકરી કરે છે તેવું માલુમ પડ્યું હતું નશાની હાલતમાં હોવા છતાં તેનું મેડિકલ સમયસર કરવામાં આવ્યું ન હતું જેના કારણે આરોપી ડ્રિંક્સ વિથ ડ્રાઈવની કલમ લગાડવામાં આવી નથી અને સિક્કા પોલીસ આરોપીને છાવરીને તેવા આરોપ સર જામનગર ડી વાય એસપી અજય સિંહ જાડેજા ને આવેદન પત્ર આપીને યોગ્ય અને ન્યાયિક તપાસ કરવા જવાબદારો સામે પગલા ભરવા રજૂઆત કરવામાં આવી છે મારું નામ ભરતભાઈ સાજનભાઈ પરમાર છે રહેવાસી સિક્કા જઈ મારા ભાઈનું એક્સિડન્ટ થયેલું હતું એ બાબતમાં અમે આવેદનપત્ર આવ્યા હતા કેમ કે એ ભાઈ જે આરોપી જે છે જે જેને ઠોકર મારેલી છે એ વ્યક્તિને અમે સાડા બાર વાગ્યાને આજુબાજુ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરેલો છે છતાં એનું મેડિકલ આવા ચોવીસ કલાક બાદ કરવામાં આવેલ છે એને દારૂ ફૂલ પીધેલો હતો જ્યારે અમે એને સુપ્રત કરેલો ત્યારે એકદમ એના મોઢામાંથી ને ગાડીમાંથી બધામાં વાસ આવતી હતી ફૂલ પૂધે પીધેલી હાલતમાં હતો એટલે આમાં એના વિરુદ્ધ ગુનો એક દારૂ પીધેલાનો ગુનો દાખલ નથી કર્યો અને અમે એ સિક્કા પોલીસ સ્ટેશનમાં બી એ જાણ વાત કરેલી હતી છતાં ત્યાં અમારે ક્યાંય વાત સાંભળી નહોતી

કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હરસલ ખંધેડ્યા અને ભોજાભાઈ ટોયટા જામનગર